શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહંત સ્વામી મહારાજની જય. મારું નામ છે સાધુ કલ્યાણમૂર્તિ દાસ. ખાસ છેલ્લા 15-20 વર્ષથી પોરબંદરની અંદર ભવ્ય મહાન કુટ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જે પોરબંદરની તમામ આમ જનતાને ખબર જ છે. દર વખતે દેવ દિવાળીના આગળ પાછળના દિવસોની અંદર રવિવાર પસંદ કરી આ ઉત્સવની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ. એવી જ રીતે આ વખતે પણ તારીખ 26/11/2023ના રોજ પોરબંદરની અંદર સવારથી અન્નકૂટની ગોઠવણી ચાલુ થઈ જશે અને બપોરે 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી તમામ ગામ જનતા માટે અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. તો બહુ જ મોટી સંખ્યાની અંદર તમામ ભાઈ ભાઈ હરિભક્તો અવશ્ય આ અન્નકૂટના દર્શન કરવા માટે, લાભ લેવા માટે ખાસ અવશ્ય વધારે. સવારે સંગીતમય આરતી સાથે બધાને લાભ પ્રાપ્ત થશે અને સાંજે પણ અન્નકૂટ ઉતારવા સમયે ભવ્ય આરતીનો બધાને લાભ પ્રાપ્ત થશે. ભવ્ય આતશબાજીનો પણ બધાને લાભ પ્રાપ્ત એ થશે. અને આ બધો અન્નકૂટ પ્રસાદ ઉતરી ગયા પછી એના બોક્સ બધા એકત્રિત કરી બધા પ્રેમી ભક્તોને ઘરે પ્રસાદ પહોંચાડવામાં આવશે. આવી ભવ્ય દિવ્ય ઉજવણીની અંદર આપણે બધા સહભાગી થઈએ એ બધાને ખાસ વિનંતી. સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનને જય. અમે પ્રગટ ગુરુ, અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સૌ હરિભક્તો સાથે મળીને અન્નકૂટનો ઉત્સવ ભાવપૂર્વક સમસુરદય ભાવ અને એકતાથી સંપીને ભાવપૂર્વક પૂજીએ છીએ અને આ સેવા કરવામાં અમને ખૂબ આનંદ આવે છે. બધા સાથે મળીએ અને એકબીજાને હેલ્પરૂપ થાય અને એમ કે મંદિરની સેવા કરીએ છીએ અને ભાવથી અમે અન્નકૂટ રવિવારના દિવસે ભગવાન સમક્ષ ધરાવશું તો પોરબંદરની ધર્મપ્રિય જનતાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે બધા અન્નકૂટના દર્શન કરવા પધારજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ખાસ કરીને જે અન્નકૂટની જે તૈયારી કેટલા દિવસથી ચાલે છે અને શું શું બનાવ્યું છે તમે? એક વીકથી અમે અન્નકૂટની તૈયારીઓ કરીએ છીએ. અલગ અલગ પ્રકારના લાડુ છે, મોતીચૂરના, એ માત્ર ઘણા બધા કલરના લાડુ બનાવ્યા છે. મોહનથાળ, અડદિયો, પછી અલગ જાતની બરફી, સોન પાપડી, આવું બધું જાતે જ બનાવી અને અમે બધા જાતે જ સંપીને એમ કે એનું ડેકોરેશન કરી અને ગોઠવવાનું.